પેરિસ માં હસ્તી મહા કુંભ olympic નો પ્રારંભ થશે પેરિસ માં આવતી કાલ થી વિધિવત પ્રારંભ થશે ઓલિમ્પિક આયોજક સમિતિ ના કહેવા પ્રમાણે olympic ના હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવા આવશે આવતીકાલે ભારતીય સમય પ્રમાણે 11 થી તેનો પ્રારંભ થશે અને તે 4 કલાક જેટલો ચાલશે અત્યાર સુધીના તમામ ઉદ્ઘાટન સમારંભ ઓલિમ્પિક સ્ટેડિયમમાં માં હોય છે જ્યારે આ પહેલો રમતોત્સવ છે જેમાં ખેલાડીઓની માર્ચ પાસ્ટ પેરિસ ની સીન નદીમાં એસી જેટલી બોટ દ્વારા ફરતી પસાર કરાવીને થશે આ બોટ જે તે ભાગ લેનાર દેશના ખેલાડીઓ તેમના રાષ્ટ્ર સાથે અભિવાદન છીલશે છ કિલોમીટર જેટલા નદીના વહેણમાં આ રીતે વારાફરતી બોટ પસાર થશે અને આટલા વિસ્તારમાં નદી કિનારે એટલે કે રિવરફ્રન્ટ પર પ્રેક્ષકો આ ઉદઘાટન સમારોહને નિહાળવા માટે બેઠા હશે પેરિસને એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે આ છ કિલોમીટરના માર્ગમાં જ મ્યુઝિયમ ચર્ચ અને વિશ્વ પ્રવાસીઓને આકર્ષતા સ્થાપત્યો અને સ્મારકો આવેલા છે તે બધામાં સિરમોર એફિલ ટાવર છે આ તમામ સ્થળો પર પણ પ્રેક્ષકોના બ્લોક ખડા કરવામાં આવશે અંદાજે ત્રણ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મૂકવામાં આવેલા એંસી જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ઘાટન સમારંભ આણશે ઉદ્ઘાટન સમારંભના પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે જ્યારે આખરી બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો અદ્ભુત નજારો સજ્જાશે ઓલિમ્પિકની પૂર્ણાતી અગિયાર ઓગસ્ટના રોજ થશે બે બસો છ દિવસના દસ હજાર પાંચસો ખેલાડીઓ બત્રીસ રમતોના ત્રણસો ઓગણત્રીસ ઇવેન્ટ્સમાં મેડલ જીતવાનો જંગ ખેલશે ફ્રાન્સના પ્રમુખ મેક્રો સહિત એસી દેશના વડા કે તેમના પ્રતિનિધિ ઉદઘાટન સમારંભમાં હાજરી આપશે અને ઓલિમ્પિક યોજી હતી પેરિસે ઓગણીસો અને ઓગણીસો ચોવીસ એમ બે વખત ઓલિમ્પિકનું આ આયોજન કર્યું હતું આમ લંડન પછી પેરિસ બીજું એવું શહેર બનશે કે જેમાં ત્રણ વખત ઓલિમ્પિક યોજાય છે પેરિસને આ ઓલિમ્પિક યોજાવા માટે નવ અબજ ડોલરનો ખર્ચ થશે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચા સાથે